આ ગરમીની અંદર તમે આવીને બેસો છો, સાંભળો છો અને પછી છેલ્લે સુધી બેસે છો. એવું એ નથી કે પાછલા બારણેથી આમ સરકીને જતા રહે, નથી ગમતું તો ઉભા થઈ જઈએ, હવે વચ્ચે ભીડાયેલો હોય તો જાય તો જાય. અને આટલું ઓછું હોય એમાં આ પાંચ રવિવારમાં તમને હસાવું તો છું જ. મારી એક આદત છે, દર 10-15 મિનિટે તમારા ચહેરા પર એક સ્માઇલ તો લાવી જ દેવાનું, કારણ કે ખાલી ફટકા જ મારીએ. પણ તમને ખબર, આપણે નાના હતા ફટકા મારતા પેલા આવું કઈ કરતા હતા, પછી દેવા. એટલે હું પણ તમને હસાવું છું, તમને એમ લાગતું મારે તો હસાવે, પણ હસાવ્યા પછી બે લાફા પણ મારું છું કે નહીં. અને લાફા મારતા મારતા કોકને ખોટું લાગ્યું, કોકને કડવું લાગ્યું, કોકને એમ થયું મારા સાહેબ આટલું કડક કેમ બોલે છે, અમને આવું ના કહેવું જોઈએ. કેવું હોય તો તમે ખાનગીમાં કહો ને, આવું જાહેરમાં શું કામ અમારી ઇજ્જત લ્યો છો. આવું જો કોઈકને થયું હોય, મન દુઃખ મારા પ્રત્યે અભાવ, તો હું પણ, કારણ કે હવે 8 દિવસ હું એ બિઝી, તમે બિઝી, આપણે શિબિરના માધ્યમે નહીં મળીએ, પ્રવચનના માધ્યમે બધા સાથે મળશું. તો આ સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા આ 5 શિબિર દરમિયાન મારા દ્વારા પ્રવચન કરતા ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ બોલાયું હોય, અથવા તમને કોઈને બહેનોને ખાસ મન દુઃખ થયું હોય, તો ત્રિવિધે ઓકે પ્રિયલમાં આ ઉગો હાથમાં લઈને બોલશ. ઉપરથી 1/2 કલાક પૂરો થઈ ગયો છતાં, જવાની છુટ્ટી હોવા છતાં એક પણ જણ ઉભો ન થાય. મેં કોઈ મેસમેરાઇઝ નથી કર્યું, આઈ ડોન્ટ નો મેસમેરિઝમ હિપ્નોટિઝમ, પણ તમારી લાગણી, તમારો રસ, તમને ભૂખ, કદાચ છેલ્લા 10 વર્ષમાં આવી શિબિર ભરી છે કે નવસારી, બસ એ જ બતાવે છે. સંઘના તો કોઈ છે નહીં, પણ સંઘના ટ્રસ્ટીઓને હું તમારા વતી મેસેજ પહોંચાડીશ કે એવરી યર આ યુવાનોને પકડી રાખે એવા મહાત્માઓ લાવજો, એવી શિબિર કરાવજો, અને તમે પણ દર વર્ષે આવતા રહેજો. ઓકે.